welcome back to અવિશ્વાસ. અને જે દરખાસ્ત જે થઈ અવિશ્વાસ દરખાસ્ત અને તેની અગ્નિ પરીક્ષા થઈ રહી છે, પરંતુ અવિશ્વસનીય તસવીર જે સામે આવી કે રાહુલ ગાંધીએ જે આરોપો એક બાદ જે શરૂ કર્યા, ત્યારબાદ તેમના પ્રવચન બાદ તેઓ તેમની બેઠક પરથી ઉઠીને વડાપ્રધાનને મળ્યા, તેમને ગળે ભેટ્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું, તેમને પરત બોલાવ્યા, તેમની સાથે હાથ મિલાવ્યા. તો આખરે એવી તો કંઈ વાતચીત થઈ. રાહુલ ગાંધી તેમની બેઠક પરથી ઉઠીને આવ્યા, પછી પહેલાં આરોપો લગાવ્યા, પહેલાં ગર્જના કરી, પછી આક્રોશ વ્યક્ત કર્યો અને એક બાદ એક એ આરોપ મહિલાને લગતા હોય, દલિત મુદ્દે હોય કે પછી ખેડૂત વિરોધી સરકારની નીતિનો જે આરોપ લગાવ્યો કે રોજગાર પ્રાપ્ત નથી થઈ રહ્યો દેશની અંદર યુવાઓને, તેમાં અનેક આરોપ લગાવ્યા બાદ તેમની બેઠક પરથી ઉઠીને આ અવિશ્વસનીય તસવીર જે સામે આવી, રાહુલ ગાંધી આવીને તમને ગળે મળ્યા. તો આવા મુદ્દે વાતચીત કરીશું. આપણી સાથે છે રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ છે સ્ટુડિયોમાં, સાથે જ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા એવા કૈલાશ ગઢવી અને સાથે જ ગાંધીનગરથી જોડાયા છે પ્રશાંત વાળા ભાજપના નેતા. આપ તમામનું સ્વાગત છે. દિલીપભાઈ, આ તસવીર જોઈને સૌથી પહેલાં આપ શું કહેશો? રાહુલ ગાંધીએ જે પ્રકારનું તેમનું જે બેનાલિઝમ જે દેખાયું તે ઊભા થયા અને ગળે ભેટ્યા નરેન્દ્ર મોદીને. આપણા સંસ્કાર છે, ભારતીય પરંપરા છે અને લોકતંત્રની જે મજા છે ને, આપણે કહીએ છીએ લોકતંત્ર, આપણે 70 વર્ષથી આઝાદ થયા છીએ પણ આપણો સ્વભાવ મૂળભૂત રીતે, આપણા દેશનો સ્વભાવ, આપણા ભારતીયનો સ્વભાવ મૂળભૂત રીતે લોકતંત્ર વાળો છે. એનું આ એક નમૂનો છે. આપણે વડીલોને હંમેશા માન આપીએ છીએ, આપણા હરીફ હોય તો પણ, આપણા દુશ્મન હોય તો. આપણે ત્યાં તો લોકકથાઓ પણ છે કે જેની સાથે ભાવનગરના મહારાજા સાથે જ્યારે સાવરકુંડલાના બહારવટીઓ લડતો હતો, એમના ઘરે અવસાન થયું તો એ મળવા ગયો હતો, જેની યારે જીવલેણ દુશ્મનાવટ હતી, એના ઘરે જઈને પણ એ ખરખરો કર્યો હતો. એ સંસ્કાર આપણા છે અને આ એક પેલું છે. આપણે દેશમાં, આપણે અગાઉ બી વાજપેયી માટે પણ કોંગ્રેસના લોકો આ જ રીતે માન વ્યક્ત કરતા હતા, ઇન્દિરા ગાંધી માટે પણ એ જમાનામાં વિપક્ષના લોકો માન કરતા હતા, નરસિંહ રાવ હોય એમની વિદ્વતા માટે પણ આપણે બાકીના વિપક્ષ માન કરતા હતા. એટલે લોકશાહીની આ મજા છે, આ લોકતંત્રની મજા છે અને આપણી એક પરંપરા છે કે જેમાં વડીલો આપણા ઉંમરમાં પણ, આપણે બીજી એક જે પરંપરા, બે રીતે નરેન્દ્ર મોદી એમના કરતા મોટા છે, એમના કરતા ઉંમરમાં મોટા છે, બિલકુલ એમના ઉંમરમાં પણ એમના કરતા મોટા છે, અનુભવમાં એમના કરતા મોટા છે, દેશના વડાપ્રધાન પણ છે, હોદ્દાની રીતે પણ એમના કરતા મોટા છે. તો એક ક્યારેક કોઈ સારું કામ કરે એક નવી વ્યક્તિ ત્યારે પોતાના હરીફ હોય તો એ વડીલના પણ ઘણીવાર આશીર્વાદ લેતા હોય છે. આપણે મહાભારતના યુદ્ધને યાદ કરીએ, જ્યારે લડવા જતા હતા ત્યારે ભીષ્મના આશીર્વાદ લઈને બંને પક્ષના લોકો જતા હતા, કારણ કે એ ભીષ્મ પિતામહ હતા, તો એમના આશીર્વાદ લઈ અને પછી બંને લડતા હતા. દુશ્મનાવટ જેમની સાથે હતી, જેમની સામે લડવાનું હતું ભીષ્મની સામે, એમને પણ આશીર્વાદ લેતા હતા. એટલે મને લાગે છે પહેલા તમને એવું કહ્યું કે એ આંખથી આંખ પણ નથી મળાવી શકતા. હા, એટલે જ્યારે ટીકા કરવાની હોય ત્યારે પાછળ ગભરામણ દેખાઈ રહ્યું છે. ટીકા કરવાની હોય ત્યારે ટીકા કરવાની હોય, મુદ્દા તમારે ઉપસ્થિત કરવાના, મુદ્દા ઉપસ્થિત કરવાના હોય, પરંતુ એ સિવાય એક પરંપરા છે અને એ પરંપરાનું આજે આપણે ઉત્કૃષ્ટ ઉદાહરણ જોયું. અને આપણે સમજતા બાકીના મેદાનમાં પણ ગોતા, નરેન્દ્ર મોદી પણ ઘણીવાર સોનિયા ગાંધી મળે તો એમની સાથે સારી રીતે વર્તન એકબીજા સાથે કરતા હોય છે. અને મને લાગે છે અને હું એમાંથી જે શીખ લઉં છું કે આપણી પરંપરા તો ખરી જ, આપણી પરંપરા ઉપર હું ભાર મૂકીશ, ભારતીય પરંપરા ઉપર, પણ લોકશાહીની પણ એક આ મજા છે, એ પણ આપણે યાદ રાખવાનું છે કે જે એ આપણી ભારતીય પરંપરાનો એક ભાગ છે. આ લોકશાહી, લોકશાહીની મજા આ છે. એ જ ફ્લોર ઉપર તમારે સામ સામે શબ્દોથી લડવાનું છે, તમારે મેદાનમાં ચૂંટણીમાં પણ લડવાનું છે, પણ દુશ્મનાવટ નથી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 વાગે પોતે પોતાનો જવાબ રજૂ કરશે. પ્રશાંતભાઈ, પણ એ આપને એ જાણવું છે, સમગ્ર દેશ એ જાણવાની તૈયારીમાં હતો કે જે આરોપ તમને જે રાફેલ ડીલ પર જે લગાવ્યો રાહુલ ગાંધીએ કે તેમાં કૌભાંડોની જે ગંધ આવતી હતી, તે આરોપ તો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો, પરંતુ ફ્લોર પર તેમણે કહ્યું કે શા માટે એ આંકડા રજૂ કરવામાં નથી આવી રહ્યા, દેશ ને શા માટે એ બતાવવામાં નથી આવી રહ્યું કે આખરે રાફેલ ડીલ કેટલા રૂપિયામાં થઈ હતી. કારણ કે જે આરોપ લાગ્યો હતો તે મુજબ 520 કરોડનું જે એક પ્લેનની કિંમત હતી તે વધીને શા માટે એ 1600 કરોડ સુધી પહોંચી ગઈ. શું કહેશો આપ? એનો જવાબ રક્ષામંત્રી નિર્મલા સીતારામનજીએ ત્યાં સદનમાં જ આપ્યો. જે એગ્રીમેન્ટ થયા છે એ એગ્રીમેન્ટના તારીખ સાથે એમણે સદનમાં વાત કરી
અને એ એગ્રીમેન્ટની કોપી પણ એ ઓનરેબલ સ્પીકરને એણે આપવાની વાત કરી એટલે એકદમ એના ઉપર સ્પષ્ટતા આવી ગઈ છે. પરંતુ મને લાગે છે કે રાહુલ ગાંધી એ હજુ સુધી સદનની ગરિમાને સમજી શક્યા નથી. કોઈ પણ શેરી મહોલ્લામાં કરાતું ભાષણ કે કોઈ પણ શેરી મહોલ્લામાં જ્યારે તમે મિત્રો સાથે ચર્ચા કરતા હો એ અને જ્યારે તમે દેશના સર્વોચ્ચ સદનમાં લોકસભામાં લોકશાહીના મંદિરમાં જ્યારે તમે ભાષણ કરવા ઉભા થાવ અને એક વિપક્ષ તરીકે તમે જ્યારે બોલવા ઉભા થાવ ત્યારે એ બંને વચ્ચે મને લાગે છે કે ઘણું બધું અંતર હોય છે. એ અંતર સમજવામાં રાહુલ ગાંધી હજુ નિષ્ફળ ગયા છે. એકદમ સડક છાપ ભાષણ કે જે સામે પ્રધાનમંત્રી લોકસભામાં આમ આમ કરે ત્યારે શું કહેજો એ પ્રધાનમંત્રી આ કેનો કહી આનો શું અર્થ થાય આ દેશમાં ખબર છે ગરિમાને મીનિંગ ખબર છે માનવ જાતિમાં પહોંચાડી છે પ્રધાનમંત્રી આમ આમ પાર્લામેન્ટ ત્યારે શું કહેજો એને સડક છાપની વાતો કરો છો પ્રધાનમંત્રી આમ આમ કરે પાર્લામેન્ટમાં બેસે ત્યારે શું કહેજો ભાઈ કઈ ખબર પડવાની તૈયારી એનો ડેફિનેશન ખબર છે તમને પડવાની તો તૈયારી આમ આમ કરે ત્યારે સાંભળી નથી શકતા તમે નોન પાર્લામેન્ટરી શબ્દ આપો માત્રને માને સડક છાપ શબ્દ આપો એટલે તમને બોલવું પડે છે રોકવું પડે છે મને પ્રશાંતભાઈ તમે સડક છાપ શબ્દ વાપરો એટલે તમારી ખાનદાનની ગરિમા એ છે કે તમારી ખાનદાનની ગરિમા એ છે કે તમે સડક છાપ શબ્દો વાપરો તમારી ભારતીય જનતા પાર્ટી ખાનદાની છે એટલે દેશમાં છેલ્લે ઘરે આવ્યા છો તમારા સત્તાના ગોદમાં છેલ્લો છે અને પછી ભણવાની તૈયારી રાખો સાંભળવાની તૈયારી રાખો સ્પષ્ટ કીધું છે આ તે રાખજો અને હજુ કહું છું એ પ્રકારની ગરિમા સાચા શીખો તમારા પ્રધાનમંત્રી પોતે એ કહે છે તમારા પ્રધાનમંત્રીને ગાળો નથી કરતા સાંભળવાની તૈયારી રાખો કૈલાસ શબ્દ ની મર્યાદા રાખો તમે સડક છાપ શબ્દ બોલવાનું બંધ કરો તમારો સ્ટેટમેન્ટ સડક છાપ જેવું લાગે છે તમે એજ્યુકેટેડ માણસ સડક છાપ ભાષા વાપરી રહ્યા છો તમે પોતે ગાંધીએ લોકસભામાં સડક છાપ ભાષણ આપી સડક છાપ તમે છો તમે પરિસ્થિતિ બહુ બોલો તમારા શબ્દ બોલો તમે સડક છાપ વાપરી રહ્યા છો અપમાન કર્યું છે તમને ક્યાંથી માહિતી માં આવશે વાત પ્રશાંત તમે જે રાફેલ ડીલ માં તમે હાથ પેલા પેલા માફી માંગી ભરેલા હા છે રાફેલ ડીલ માં તમે શું કેમ સ્વીકારશો એ વાતને અહીં મુદ્દો એ છે પ્રશાંતભાઈ આપણી પાસેથી એ જાણવું છે કે રાહુલ ગાંધી જે આરોપીને જે વરસાદ જે પ્રસ્તાવ્યો તમે એમ પણ કહ્યું કે એક બાદ એક જે જુમલા થયા એ દલિત મુદ્દે હોય કે પછી મહિલા મુદ્દે હોય કે પછી ખેડૂતો મુદ્દે હોય શા માટે ખેડૂતોના દેવા એ માફ કરવામાં ન આવ્યા મહિલા અસુરક્ષિત છે તે મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો અને સાથોસાથ જે દલિતો પર જે અત્યાચાર જે થઈ રહ્યા છે આટલા વર્ષોની અંદર તેમાં શા માટે ખુદ વડાપ્રધાન જે મૌન ધારણ તેમણે કર્યું છે આ આરોપ વિશે શું કહેશો આપ મેં પહેલા જ કીધું કે સદનમાં જ્યારે તમે કોઈ પણ વાત મૂકો વિરોધ પક્ષને પણ અધિકાર છે વિરોધ કરવાનો એની વાત મૂકવાનો એને અધિકાર છે પરંતુ સદનના જે નિયમો છે સદનની જે પરંપરા છે બંધારણના જે નિયમો છે કે સદનમાં જ્યારે તમે ચાહે તમે સત્તા પક્ષમાં હો કે ચાહે તમે વિરોધ પક્ષમાં હો સદનમાં જ્યારે તમે વાત કરો છો તો પુરાવા સાથે તમારે વાત મૂકવી પડે નહીં કે માત્ર ને માત્ર તમે મનગઢત વાતો કરો મનમાં આવે એવા આક્ષેપો કરો મનમાં આવે એવા જૂઠાણાઓ ફેલાવો એટલે આવા જૂઠાણાઓ ફેલાવી અને તમે દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છો દેશની જનતાનું અપમાન કરી રહ્યા છો કારણ કે કોંગ્રેસ પાસે હવે બીજા કોઈ મુદ્દા બચ્યા નથી કોંગ્રેસ આરોપ કરી શકે એવું કોઈ નક્કર એની પાસે કોઈ પુરાવો નથી તમે જરા શરમ તો કરો તમે લાજવાને બદલે ગાજો છો કૈલેશભાઈ આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર જે કોઈ આરોપ લગાવે છે તેના કોઈ પુરાવા હોવા જોઈએ રાફેલ ડીલ મુદ્દે સૌથી મોટો આરોપ લગાવ્યો છે તે મુદ્દે આપ શું કહેશો કે એમાં તો કયા પુરાવા જે છે કે જેના આધારે કહી રહ્યા છે કે 520 કરોડનો સોદો 1600 કરોડમાં થયો જયરામ રાહુલજી પોતે એમ કહી રહ્યા છે કે મને ફ્રાન્સના રાષ્ટ્રપતિથી વાત થયેલી છે ફ્રાન્સના કોઈ ચાલુ રોડ પર ફરતા માણસની વાત નથી એના રાષ્ટ્રપતિના સ્ટેટમેન્ટ હતા બીજી વસ્તુ જે રાફેલ ડીલનો જે રેટ છે સરકાર પુરવાર કરે કે નથી હવે વાત કરીએ આપણે શું કામ ઇટાલીના હમણાં સીતારામને શું કીધું કે આ જે આજે એગ્રીમેન્ટ છે જાહેરમાં નથી કરી શકતી શું કામ કારણ શું કીધું ખબર છે ક્યારેક એના કમ્પિટિટર રાફાલ કંપનીના કમ્પિટિટરને
ખબર પડી જશે. એનો મતલબ કે તમે બિન કોમ્પિટિટિવ એગ્રીમેન્ટ કર્યો છે, જ્યાં મોટા પાયે પૈસા આપ્યા છે અને દેશના સુરક્ષા જોડે દેશની અર્થવ્યવસ્થાનો મોટો સોદો કર્યો છે. આ સ્પષ્ટ સીતારામનના વાતથી જ ખબર પડે છે. ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ કરવું જોઈએ કે ખરા અર્થમાં રફેલ ડીલ કેટલામાં થયું. અને આજે તો સીતારામને વાત કરી કે કંપનીના ઇન્ટરેસ્ટ સાચવવા, એનો મતલબ તમે કંપની ઇન્ટરેસ્ટ સાચવો ત્યાં બેઠા છો. ભારતમાં તો 20-25 ઉદ્યોગપતિ સાચવો છો, હવે વિદેશમાં ઉદ્યોગપતિ સાચવવા માટે આ દેશ ક્યાં જશે ભાઈ? તમને દેશ વેચવા નથી આપ્યો, કોન્ટ્રાક્ટ નથી આપ્યો દેશને વેચી દેવા માટે. આ દેશના વિકાસ માટે તમે દેશ આપે છે અને નથી કરી શકતા તો આજે જ રાજીનામું આપી દેજો, આગળ જવાની જરૂરત નથી. અમારા દેશના લોકોની તાકાત છે કે નવું પાર્લામેન્ટ ચૂંટે અને નવા દેશમાં નવા લોકસભા ઊભી કરે. પાકિસ્તાન કાશ્મીર માં આતંકવાદી સરકાર બનાવો છો, સરકાર ચલાવો શું કરો છો? નથી આવડતું સરકાર માં ચલાવો, રાજીનામું આપો. મને લાગે છે કે આ આ કોંગ્રેસ અને રાહુલ ગાંધી તમે આજ બોલતા રહેશો તમે નહીં કરવાની બારે. અને હમણાં 4 મહિના પૂરી થઈ દેશ બધા પૂછશે લોકો આવે છે, પરિસ્થિતિ પૂરી થઈ ગઈ, બહુ થઈ ગયો, પછી એક રાજ્યો ગુમાવતી જાય છે. તો ખબર પડશે તમને, હમણાં આવા દો, એ તો આવા દો, ખબર પડશે તમને. એટલે લોકસભામાં તમારા સાંસદો નાની વાત કરી રાજસ્થાન ના કરતા હતા, એમને બી કદી રાજસ્થાન પૂરું થાય છે, મધ્યપ્રદેશ પૂરું થાય છે, છત્તીસગઢ પૂરું થાય છે. એટલે તમારા સાંસદો લોકસભામાં રાજ્યસભાના રાજ્યોના વિકાસની વાતો કરતા હતા, એમને ખબર પડી ગઈ સત્તા પૂરી થાય ત્રણ રાજ્યોમાં. અરે ભાઈ તમે તો ભારતમાં રાજ્યો ઉપર આવી ગયા, આપણી પાસે જાણે છે તો વિશ્વાસ પ્રસ્તાવમાં વોટિંગ વોટિંગ થશે. તમે કોંગ્રેસ તમને ખબર છે કે આ આંકડાકીય જે આવી ગયા છો, કોંગ્રેસને ફાયદો થવાનો નથી. તો શું આ 2019 થી રણજીતના ભાગરૂપે કોંગ્રેસે એ લોકો સુધી જવા માટેનો રસ્તો અપનાવ્યો છે કે સરકારની નિષ્ફળતાઓને નિષ્ફળતાઓને ઉજાગર કરો, સરકારને ઘેરવાનો પ્રયત્ન કરો? જો આ આ લોકતંત્ર, આપણા દેશનો લોકતંત્ર બહુ મજબૂત છે, પણ આ પહેલી વાર એક એવી સરકાર આવી છે જે કોઈનું નથી સાંભળતી, માત્ર 20 ઉદ્યોગપતિનો સાંભળે છે અને પોતાના જોડે જોડાયેલા કંઈક અધિકારીઓ સાંભળે છે અને કંઈક વિદેશી કંપની આજ ખબર પડી રાફાલ જેવાનું સાંભળે છે, બીજા કોઈનું સાંભળતી નથી. એવી પરિસ્થિતિમાં લોકોની વાત, જે મુદ્દાઓ છે લોકોના જેનો સરકાર જવાબ નથી આપતી, પણ એ મહિલા ઉપર અત્યાચાર હોય, પેલા બાળકો ઉપર અત્યાચાર હોય, પછી દેશમાં છે દલિતો પર અત્યાચાર હોય, આદિવાસી પર, એનો જવાબ કોણ આપશે? પ્રધાનમંત્રી પ્રિયંકા ચોપડાથી મળે તો ટ્વીટ કરે છે, પણ પ્રધાનમંત્રી જ્યારે કોઈ ઉનામાં કોઈ દલિત મારવા આવે પ્રધાનમંત્રી ટ્વીટ નથી કરતા. પ્રધાનમંત્રી કોઈ વિદેશવાળીને ટ્વીટ કરે છે, પણ એ કરતા ભૂલી જાય છે કે એ ટ્વીટમાં જે ફોટો બતાવે છે એમાં નીરવ મોદી હોય છે જોડે એમનો. એટલે કહેવાનો મતલબ શું છે? પ્રધાનમંત્રી ટ્વીટ ટ્વીટ રમે છે, દેશને કોઈ જવાબ નથી. દેશમાં ટ્વીટના કેટલા લોકો, આજ ખેડૂત કેટલા ટ્વીટર ઉપર, એને જવાબ કોણ આપશે? એ જવાબ દેવા માટે આ પાર્લામેન્ટનું પટલ જે છે સૌથી સારી જગ્યાએ, પ્રધાનમંત્રી જે રીતે સમસ્ત દેશને કોઈ પણ જવાબ ના આપીને ખોટા આડંબરો ઉભા કરી રહ્યા છે, એક જૂઠ ઉભા કરી રહ્યા છે, એનું સચ્ચાઈ આ ખબર પડે છે. પ્રધાનમંત્રી આજ પહેલી વાર ખબર પડી છે કે આ પહેરેદાર નથી, આ ભાગીદાર છે, આ ચોકીદાર નથી, આ ભાગીદાર છે, એ સ્પષ્ટ થઈ રહ્યું છે. એટલે કોંગ્રેસ એવું લાગી રહ્યું છે કે જે લોકો સુધી પહોંચવા માટે આ એક સર્વશ્રેષ્ઠ મંચ છે, સંસદ કે જેના દ્વારા લોકો સુધી કોંગ્રેસની વાત પહોંચી શકે. લોકતંત્ર સેના પાર્લામેન્ટ સેના માટે છે? લોકતાંત્રિક પરંપરા પાર્લામેન્ટ પ્રશ્નો ઉભા કરવા, પ્રશ્નો જવાબ લેવા માટે છે. જ્યારે પ્રધાનમંત્રી જાહેરમાં જવાબ ના આપે તો ચૂંકી એ ચૂંટાયેલ પ્રતિનિધિ છે, ભલે પ્રધાનમંત્રી દેશના ચૂંટાયેલા પ્રતિનિધિ બને અને દેશના સંવિધાન અંદર એમની જવાબદારી છે કે દેશ લોકોને જવાબ આપે, તો અહીંયા તો જવાબ આપશે ને? જો આ જવાબ આપ્યો ને કે રાફેલ ડીલના પર્સનલ ઇન્ટરેસ્ટ કોમ્પિટિટર જોને ખબર ના પડે એટલે અમે ભાવ જાહેર નથી કરતા, આ શું કામ કેવું પડે એમને? જાહેર કરો ભાઈ. પ્રશાંતભાઈ શું કહેશો, જાહેર કરવા કેમ નથી માંગતી સરકાર? જાહેર કરવા કેમ નથી માંગતી કે હકીકતમાં આ ડીલ કેટલા રૂપિયામાં થઈ છે? પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે રીતના, જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતના એક પછી એક લોક કલ્યાણકારી યોજનાઓની સફળ અમલીકરણ દ્વારા જે રીતના એને લોકપ્રિયતા મળી રહી છે, હું માનું છું કે નરેન્દ્રભાઈ મોદીની આ લોકપ્રિયતાથી ડગાઈ ગયેલી કોંગ્રેસ
હવે માત્ર ને માત્ર વાહિયાત જૂઠા આક્ષેપો આક્ષેપો લગાવવા ઉપર આવી ગઈ છે. એની પાસે કોઈ ઠોસ પુરાવા નથી, કોઈ ઠોસ કારણો નથી કે કોઈ ઠોસ મુદ્દા નથી. જવાબ આપ્યો છે, એગ્રીમેન્ટની કોપી પણ સ્પીકર ને આપી છે. એટલે કોંગ્રેસ છે એ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, જે મુદ્દાનું કોઈ મહત્વ નથી, કોઈ અસ્તિત્વ નથી, એના એગ્રીમેન્ટ થયા છે, એની કોપી સદનમાં બતાવી, એવા વાહિયાત બંધ કરો. આ બંને બંને જે મુદ્દો જે છે તે મુદ્દે જે ગજગરાજ શરૂ થયો છે, 12 લાખ કરોડ ના સોદા માં કેટલા રૂપિયામાં થયું. જો ભૂતકાળમાં જયારે પણ સંરક્ષણ ના સોદા થયા છે તેને કારણે મોટા ઇસ્યુ ઉભા થયા છે. આપણે બોફોર્સ યાદ છે, બોફોર્સ નો મુદ્દો આજ સુધી ચાલ્યા કરે છે. એનો મતલબ એ થયો કે સરકારે કોશિશ કરવી જોઈએ કે આમાં કોઈ છુપી વાત રહે નહીં. હવે કદાચ ફ્રાન્સની પોતાની કંઈક રિક્વાયરમેન્ટ હશે. અને બીજો જે ટેકનિકલ મુદ્દો થયો છે એ પૂરો સમજી નથી શક્યો, એટલે હું કંઈ કોમેન્ટ નથી કરતો. કારણ કે જે દસ્તાવેજો તમારે જાહેર નહોતા કરવા એ નિર્મલા સીતારામને અધ્યક્ષને આપ્યા અને બતાવ્યા, એનો કોઈક પોઈન્ટ ઊભો કરવામાં આવ્યો તો એક્ઝેક્ટલી સમજાયું નથી, એટલે કોમેન્ટ નથી કરતો. પરંતુ એવું શા માટે કરવું જોઈએ? કોઈ પણ એક સોદો થતો એમાં એ પ્રકારનું ખાનગીપણું શું કામ રાખવું? ઘણીવાર ટેકનિકલ બાબતો તમારે ખાનગી રાખવી, દાખલા પેટન્ટને લગતી કોઈ બાબત હોય કે જે જાહેર થઈ જાય તો કંપનીને નુકસાન થઈ જાય કે એ સંજોગોમાં એ પ્રકારની માહિતી જાહેર નથી કરાતી, કારણ કે એમાં બહુ મોટો પાછળ હિત રહેવું છે. તો એક મને લાગે સીતારામન એ પણ એક ઉલ્લેખ કર્યો કે કેટલીક કમર્શિયલ બાબતો છે, કેટલીક કોમ્પિટિટિવ બાબતો છે, રાફેલની હરીફ કંપનીઓ છે જે ભારતને શસ્ત્રો વેચવા માગતી હતી, અત્યારે પણ વેચવા માગે છે, ભવિષ્યમાં પણ એ વેચવા માગે છે. એ સંજોગોમાં એમની કેટલીક રિક્વાયરમેન્ટ હતી, એને કારણે એ કરાર કદાચ આપણે મંજૂર રાખ્યો હશે. એટલે કાં લેજિટિમેટ સવાલ શા માટે થયો? ભૂતકાળમાં એના જવાબ આપવાની કોશિશ થઈ છે. એટલે પણ હું એ રાફેલના સંદર્ભમાં નથી કહેતો, હું સમગ્ર રીતે એવું કહું છું કે જે બી સંરક્ષણ સોદા થાય ભૂતકાળમાં સૌથી મોટા ઇસ્યુ એને કારણે જ ઊભા થયા છે. કોશિશ એવી થઈ જઈ હોય કોઈ પણ સરકાર હોય કે સંરક્ષણને લગતા કોઈ પણ સોદા થાય એમાં શંકાને સ્થાન ન રહે, એ પ્રકારની પ્રક્રિયા થાય એ સારી વસ્તુ છે. જી, પણ એવું લાગે છે કે જે પ્રકારના જે આંકડા જે સામે આવ્યા છે એ પ્રસ્તાવમાં વોટિંગ દરમિયાન એ મોદી સરકારનું બચ્યું તો નિશ્ચિત છે, પરંતુ કોંગ્રેસને અપ્રત્યક્ષ રૂપે તેનો ફાયદો મળી શકે છે. કારણ કે આવનારા જે દિવસોની અંદર એ અનેક એવા રાજ્ય છે કે જ્યાં એ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, એ દેખાયું. કારણ કે રાકેશસિંહ બોલતા તેમણે માત્ર મધ્યપ્રદેશની જ વાત કરી સતત, એ પછી મને લાગે છે પૂરું આપણે નથી સાંભળી શક્યા, પરંતુ એઆઈડીએમકેના પ્રતિનિધિથી હું ભૂલતો ન હોઉં તો વેણુગોપાલ એ પોતાના તમિલનાડુના પ્રશ્નોની વાત કરી રહ્યા હતા. એનો મતલબ એ થયો કે અહીં બધા પક્ષો છે એ પોતપોતાના, અને ખાસ કરીને પ્રાદેશિક પક્ષો છે એ પોતાના હિતની વાત કરી રહ્યા છે. ટીડીપીએ જ્યારે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે એનો મુખ્ય એનો અસંતોષ શું છે? એનો અસંતોષ એ છે કે જ્યારે રાજ્યનું બાયફર્કેશન થયું, તેલંગાણા અલગ થયું, આંધ્ર અલગ કરવામાં આવ્યું, એ વખતે એક કરાર કર્યો હતો કેન્દ્ર સરકારે અને જુદા પડે છે બે રાજ્યો, એને કારણે આર્થિક રાહત આપો અથવા તો વિશેષ રાજ્યનો દરજ્જો આપો, એ અમને અમારી માંગણી પૂરી નથી થઈ, એને કારણે અમારો કેન્દ્ર સરકાર સામે અસંતોષ છે, એ એમનો મુદ્દો છે. હવે આમ જુઓ તો એ મુદ્દો તો માત્ર આંધ્રપ્રદેશ પૂરતો થયો, એ કંઈ સમગ્ર દેશનો મુદ્દો નથી, એનો અસંતોષનો મુદ્દો છે, એમની પ્રજા માટેનો છે. અને બીજું, આમ તો આવી ટીકા ન કરવી પણ કહી શકાય કે ભાઈ જુદા તો તમે પડ્યા હતા ને, અમે તમને થોડું કહીને આવીને કહ્યું હતું કે તમે બંને જણા જુદા રહો, બંને ભેગા રહો ને, તમે બંને અંદરોઅંદર ઝઘડો છો અને બે રાજ્ય જુદા કરો છો, પછી એમ અપેક્ષા રાખો કે કેન્દ્ર સરકાર તમને લાખ કે 2 લાખ કરોડ આપી દે, તો એ કંઈ બાકીના દેશ તમારા 2 લાખ કરોડ ભોગવા માટે તૈયાર નથી, એ પ્રકારની દલીલો કરી શકાય છે. એનો મતલબ એ થયો કે અહીં બધા પોતપોતાની વાત કરવા માટે આ મોકો લઈને બેઠા છે. આખી અવિશ્વાસની પાછળનો જે ઈરાદો હતો એ આ જ હતો કે કોણ ક્યાં ઊભું છે, બધાને જોવું છે, વિપક્ષને એ જોવું છે કે એનડીએમાં ક્યાં ક્યાં તડા પડે છે, શિવસેનાનો મૂળ શું છે દેખાય એવું પહેલા કહ્યું હતું બીજેપી તરફથી કે સાથે રહેશે, હવે એણે નક્કી કર્યું કે અમે દૂર જવાના છીએ. અકાલી દળના નેતાએ ગઈકાલે પણ કહ્યું હતું કે ભાઈ લઘુમતીની બાબતમાં અમને ચિંતા છે, હવે એમણે શીખને પણ લઘુમતી ગણવામાં આવે છે એ સંદર્ભમાં ઉલ્લેખ કર્યો હતો. એટલે આ એકબીજાને નાણવાની એક તક છે, એની સામે બીજેપીને પણ એક તક મળી છે કે વિપક્ષમાં ક્યાં ક્યાં ફાટ છે હજી પણ,
કોણ વિપક્ષ, સાંજ સુધીમાં વધારે ખબર પડશે કે બધાના અલગ અલગ સ્વર દેખાય છે કે નહીં એ પણ સ્પષ્ટ થઈ જશે. કોંગ્રેસનો સ્વર છે એની સામે પ્રાદેશિક પક્ષો કે જે તે રાજ્યમાં કોંગ્રેસની સાથે જવા તૈયાર છે એમનો કંઈ સ્વર જુદો પડશે. એટલે આખી ચર્ચા આમ જુઓ ને તો આપણા માટે નકામી સાબિત થઈ છે કે સૌ પોતપોતાનો સ્વાર્થ સાધવા માટે સંસદમાં ચર્ચા કરવા ભેગા થાય. એમાં લોકોની કોઈને ચિંતા નથી, નાગરિકોની કોઈને ચિંતા નથી, પોતપોતાના પોલિટિકલ મુદ્દા અહીંયા કેવી રીતે આપણે ઉપસાવી શકીએ એ જ અત્યારે બધાને રસ પડ્યો છે. આ મુદ્દાને જ આપણે આગળ જે વધારવો છે. આપ શું કહેશો કે હકીકતમાં જે પ્રાદેશિક જે પ્રશ્નો છે તે લોકો જે નેતાઓ જે તે રાજકીય પક્ષ તે બહુ પોતાના જે કહી રહ્યા છે પોતાના રાગ આલાપી રહ્યા છે, આમાં દેશહિતમાં આ ચર્ચા થઈ હોય કે આ વિશ્વાસ મત લાવ્યા હોય તેવું ક્યાંય દેખાઈ નથી રહ્યું. દિલીપભાઈ બહુ જ સારો પ્રશ્ન ભોગવ્યો છે. આ લોકતાંત્રિક વ્યવસ્થામાં એની ચર્ચા થવી જ જોઈએ. એક જવાબદાર નાગરિક રીતે પણ આપણે અહીંયા બેઠા જઈએ તો ટીવી વાળા ચર્ચા થવી જોઈએ. તમને ખ્યાલ હશે કે રાહુલજીનો પહેલો સ્ટેટમેન્ટ હતો કે 21st સેન્ચુરીનો પોલિટિકલ વેપન શું છે, એ છે જુમલા. પ્રધાનમંત્રી અને આ ભારતીય જનતા પાર્ટી સરકાર જે આવી છે એ માત્ર જુમલાઓ પર ચાલે છે અને કેમ પુરવાર થાય છે. આજ જે લોકસભામાં ચર્ચા થઈ રહી છે જે અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર, એ અવિશ્વાસ પ્રસ્તાવ કોણ લાવ્યો? ટીડીપી. કોંગ્રેસને ટેકો આપે છે 100% વાત સાચી છે, પણ ટીડીપી જયારે અવિશ્વાસ પ્રસ્તાવ શું કામ લાવી જે 2014માં આ ભારતીય જનતા પાર્ટી જોડે મળીને એમણે કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો અને એ જ સરકાર આજ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો. ત્યારે શું કીધું કે તમે જે અમને કમિટમેન્ટ આપ્યો હતો એના 2-3% પણ કમિટમેન્ટ પૂરો નથી કર્યો, એટલે અગેન જુમલા. એમણે બધા ટીડીપીના સાંસદે 1 કલાક 10 મિનિટ સુધી બોલ્યા અને એમણે એક એક વસ્તુ ગણાવી કે પ્રધાનમંત્રી શું શું કીધું. એમણે બહુ મોટી વાત કરી કે જ્યારે ચૂંટણીના પ્રચારમાં 4 સેન્ટ્રલ નામ લીધા, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા હતા 2014માં ત્યારે એમ કીધું હતું કે કોંગ્રેસ યુપીએ સરકારને માં કો માર કે બચ્ચે કો બચાયા હૈ, મેં માં ઓર બચ્ચે દોનોં કો બચાઉંગા. આજ માં ને બચ્ચા બે ઓળખી રહ્યા છે, તડપી રહ્યા છે અને બે બચી શકે નહીં એ પરિસ્થિતિ ઊભી થઈ છે. એ જ રીતે આગળ ચર્ચા કરતા એ ભાઈએ કીધું હતું બિહારે પણ જેવી વાત કરી હતી કે તેમને પણ જે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે. તો એક વાત એ કે જે રાજ્યો જે છે એ પોતે આર્થિક રીતે નબળા છે, સંઘર્ષ કરી રહ્યા છે, એમ કરીને તો અનેક રાજ્યો બહાર. તમારો બહુ સારો પ્રશ્ન છે, પણ આ ફેડરલ સિસ્ટમમાં કોઈ પણ આપણા પરિવારમાં સાહેબ એક છોકરો નબળો હોય તો મા બાપ જયારે ભાગ બાટ કરતા હોય ત્યારે છે એમને થોડોક વધારે આપે છે કે એનો સર્વાઇવલ કરી શકે. આપણે લોકતંત્ર આપણા દેશની સંસ્કૃતિની પરંપરા છે અને એના ઘટીને તમે જયારે તમારા છોકરાને કહો છો હું આપીશ અને પછી નથી આપતા તો એ પ્રશ્ન મોટો થાય છે. અને અહીંયા એટલું છે પ્રધાનમંત્રી માતા કે તમે કીધું ને કે 21st સેન્ચુરીનો પોલિટિકલ વેપન શું છે, આ જુમલા. અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી એનો મોટા પાયે ઉપયોગ કરે છે એટલે આજ એ જુમલા એમને સામે આવી રહ્યા છે અને આ અવિશ્વાસ પ્રસ્તાવ જે ટીડીપી મૂક્યો છે એ એનો જ ભાગ છે. તમે પ્રશ્ન કર્યો કે શું આવા પ્રશ્નો થવા જોઈએ રિજનલ પાર્ટીના, રિજનલ ક્ષેત્રીય પાર્ટીનો. એક વસ્તુ સમજો તમે, એક બહુ સારો એક્ઝામ્પલ એણે આપ્યો કે ભાઈ 3000 કરોડ સરદાર પટેલના સ્માર્ક માટે આપી છે, બહુ સારી વાત. સરદાર પટેલ આપણા દેશના ગૌરવ છે, એને એક એક્ઝામ્પલ સેટ કર્યો. પછી એને શિવાજીની મૂર્તિની બાબત વાત કરે, છેલ્લે એમ કીધું કે ભાઈ અમારા રાજ્યને આખો કેપિટલ બનાવો છે તે 1000 કરોડ રૂપિયા આપે છે. એટલે એને શું તુલના કરી કે બે મહાન નેતાઓ માટે આટલો વાપરો છો તો અમારા કેપિટલ માટે 1000 કરોડ આપો ને, એને એવી વાત કરી જે ટીડીપી વાળાએ હતો. એટલે કહેવાનો મતલબ શું, આ વાત આ રીતે ચાલી રહી છે. એટલે ક્યાંક અગેન જુમલા વિપન્સના વિરુદ્ધમાં આખો ને આખો દેશ નો પોલિટિકલ સિસ્ટમ જે છે એ ઉભો થયો છે ને, આ એના જવાબ હતા. જી બિલકુલ. તો આ જે મુદ્દો જે ઉઠ્યો છે કે જે તે રાજ્યો તેમને વિશેષ રાજ્યનો દરજ્જો મળે ત્યારથી આ વાત ઉઠી અને મામલો પહોંચ્યો અને અવિશ્વાસની દરખાસ્ત ખુદ ટીડીપીના જે એક સાંસદ દ્વારા જે લાદવામાં આવી અને હવે કોંગ્રેસે જે ટેકો જ આપ્યો છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે 2014ની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી આવી તે વખતે જે પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, જે પ્રોમિસ આપવામાં આવ્યું હતું, જે પ્રોમિસ એ ફૂલફિલ થઈ શકે તેવું ન હતું, તો પછી શા માટે એનડીએ એટલે કે બીજેપીએ એ વિશ્વાસ મત જગાવ્યો હતો એ આંધ્રપ્રદેશ ને ટીડીપીને? આ મુદ્દે ચર્ચા કરીશું. પ્રશાંતભાઈ આપણી પાસેથી એ જાણવાની કોશિશ કરીશું કે રાહુલ ગાંધી કહ્યું કે રાજકીય ષડયંત્રનો શિકાર બન્યું છે આંધ્રપ્રદેશ. આપને લાગે છે કે જો એ શક્ય નહોતું વિશેષ રાજ્યનો દરજ્જો આપવું તો પછી શા માટે એ વચન આપવામાં આવ્યું? વર્ષોથી દેશમાં કોંગ્રેસની સરકારો હતી અને ટીડીપીના સાંસદે અવિશ્વાસની દરખાસ્ત વખતે જેટલા પણ પ્રશ્નો રજૂ કર્યા એમાંથી મુખ્ય જે પ્રશ્નો હતા એ બધા કોંગ્રેસના શાસન વખતના જે ઇસ્યુ હતા, જે પ્રશ્નો હતા એના ઉપર એણે વાત કરી છે. ફેડરલ સિસ્ટમમાં
બધા રાજ્યો એ સમાન દરજ્જો હોય છે અને કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને એની જરૂરિયાત પ્રમાણે જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓના લાભ એનું એલોકેશન એ પ્રમાણે દરેક રાજ્યોને આપવામાં આવતું હોય છે. આ બે રાજ્યો વચ્ચે એટલે કે આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે જે વર્ષોથી બંનેની ડિમાન્ડ હતી, પાછી જે વર્ષોથી ડિમાન્ડ હતી કે અમને અલગ રાજ્યનો દરજ્જો આપો, એ અલગ રાજ્યનો દરજ્જો આપ્યો, એ બે રાજ્ય વચ્ચેના જે ઝઘડા છે, અને હું તો એનાથી એક સ્ટેપ આગળ કહીશ કે એની રાજ્ય ચલાવવા માટેની ટીડીપીની જે ઇનકોમ્પિટન્સ છે એ સામે આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા કોઈ અન્યાય કરવામાં નથી આવ્યો, ઉલટાનું કેન્દ્ર સરકાર દ્વારા એને વધારે પેકેજ આપવામાં આવ્યું છે. તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી માટે પણ હજારો કરોડ રૂપિયાનું પેકેજ એને આપવામાં આવ્યું છે, પરંતુ માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે, પોતાનું પોતાના રાજ્યમાં અસ્તિત્વ ટકાવવા માટે આ એનું નર્યું નાટક છે. આ બે રાજ્યના પ્રશ્નો છે અને એમાં કોંગ્રેસ છે સુધી પડી છે. કોંગ્રેસ ભાજપે કેટલી સમય પ્રોમિસ આપી હતી કે ફાયદો પછી પ્રોમિસ કોંગ્રેસ માટે તો પોતાને પાળવામાં ના કોઈ મુદ્દા નથી કે કોંગ્રેસ નું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. હવે એક વાત કહું તમને, એમાં આમાં આમાં તમામ વચનો પાળવામાં આવ્યા છે અને પેકેજ પ્રમાણે આંધ્રપ્રદેશને એની ચૂકવણી પણ થઈ છે. અને ગયા સેશનમાં સદનના ગયા પાર્લામેન્ટના ગયા સેશનમાં આના વિશે સદનમાં પણ વિગતવાર માહિતી આપવામાં આવી છે કે ભાઈ આંધ્રપ્રદેશની જે ડિમાન્ડ હતી એ પ્રમાણે એને કેટલું કેટલું એલોકેશન થઈ ગયું છે, કેટલી ફાળવણી થઈ છે, એ તમામ માહિતી ગયા સેશનમાં રાજકીય નોટંકી છે. પણ એમાં ડિમાન્ડ શું હતી અને તેની સામે